બાળકો તમારે ધોરણ 5માં ઔષધીય પાન વિશે અભ્યાસ કરવાનો છે. ઘણી બધી વનસ્પતિના પાન જુદા જુદા રોગોના ઉપચારમાં ઉપયોગી છે. અહીં કેટલીક વનસ્પતિના પાનના ચિત્રો આપ્યા છે અને તેમનો ઉપયોગ શું છે એ તમારે સમજવાનું છે. તો અહીં કેટલીક વનસ્પતિના ચિત્રો આપ્યા છે એ વનસ્પતિના ચિત્રો તમારે જોવાના છે. ગલગોટો છે, આંબો છે, સરગવો છે, તલ છે, કાજુનું ઝાડ છે, રાયનું ઝાડ છે, ગલગોટાનું ઝાડ છે અને બ્રહ્મીનું પણ ઝાડ છે. એ પણ એક પ્રકારની વનસ્પતિ છે. તો બાળકો તમારે નંબર 1 પર ચિત્ર જુઓ, સરગવો. તો સરગવાનો ઉપચાર કયા રોગમાં થાય છે? તો સરગવાના પાન દમના ઉપચારમાં મદદરૂપ થાય છે. એના પછી નંબર 2 પર ચિત્ર જુઓ, કાજુ. કાજુનો ઉપચાર કયા રોગમાં થાય છે? તો કાજુના પાનનો ઉપચાર દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે. એના પછી 3 નંબર પર જુઓ, નાગરવેલ. તો નાગરવેલની વનસ્પતિના પાન કૃમિ મટાડવામાં ઉપયોગી છે. એના પછી નંબર 4 પર જુઓ, આંબો. આંબાના પાન રતાંધણાપણા રોગના ઇલાજમાં મદદરૂપ બને છે. એના પછી નંબર 5 છે, તલ. તલના પાન સંધિવાના દુખાવામાં ઉપયોગી છે, એટલે કે જે સાંધાનો વા આવતો હોય એના દુખાવામાં તલના પાન ઉપયોગી છે. એના પછી નંબર 6 છે, કારેલા. તો કારેલાની વનસ્પતિ આપેલી છે. તો કારેલાની વનસ્પતિના પાનનો ઉપયોગ ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે. એના પછી નંબર 7 પર જુઓ, રાય. તો રાયની વનસ્પતિના પાન ગાલ પચોડા રોગના ઉપચારમાં ઉપયોગી છે. એના પછી નંબર 8 પર જુઓ, ગલગોટો. તો ગલગોટાના પાન કાનના ચેપી રોગની સારવાર માટે ઉપયોગી છે. એના પછી નંબર 9 પર બ્રાહ્મી. બ્રાહ્મી આ એક પ્રકારની વનસ્પતિ છે. તેના પાનનો ઉપયોગ સ્મરણ શક્તિમાં વધારો કરવામાં ઉપયોગી છે. હા, તો બાળકો તમારે કઈ વનસ્પતિના પાન કયા રોગના ઉપચારમાં છે એ મેં તમને સમજાવ્યું. હવે જે નોટબુકમાં લેખિત દ્વારા જે આપેલું છે કે કયા પાનનો શું ઉપયોગ છે એ વનસ્પતિના પાનનું નામ લખવાનું અને એની સામે એનો ઉપચાર લખવાનો. અલ્લાહ.